ચાણસ્મા તાલુકાના સુંચર ગામમાં પંડિત દીનદયાલ મકાન સહાય આપવામાં વાલા દવલાણી નીતિ અપનાવતા પાટણ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ ચાણસ્મા તાલુકાના સુંચર ગામના વતનીઓ દ્વારા પંડિત દીનદયાલ મકાન સહાય યોજનામાં પોતાના ફોર્મ ભરેલા અને એમના પછી જે લોકોએ મકાન સહાયની માંગણી કરી તેમાં વાલા દવલાણી નીતિ અપનાવીને અધિકારીઓએ સૌ પ્રથમ ફોર્મ ભરનારને અન્યાય કર્યો છે। અગાઉ જેમણે ફોર્મ ભરેલા હતા તેમાંથી 6 લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવેલું નથી। ત્યારબાદ જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમને ચેકનું વિતરણ થઈ ગયેલું છે। આ જ રોજ સુંસર ગામના આ 6 જણા પાટણ જિલ્લા સેવા સદન ખાતે સમાજ સુરક્ષાની ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપતા સમયે શ્રી ગોહિલ સાહેબ જોડે મૌખિક એવી રજૂઆત કરી હતી કે અમને ચેક નહીં આપવાનું કારણ અમોને એમની પાસે કોઈ વ્યવહાર કરેલો નથી। જયેશભાઈ પટેલ નામના અધિકારી અમારી પાસે ચેક આપવાના રૂપિયા માંગે છે એવો એમને આક્ષેપ કર્યો હતો। શું પ્રજાને પોતાની સહાય મેળવવા પણ અધિકારી વ્યવહાર કરવાની માંગણી કરે છે? શું આવા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ થશે? જો આ ભ્રષ્ટ અધિકારીઓ પણ જિલ્લાની સમાજ સુરક્ષા શાખામાં હોય તો તેમની તમામને તમામ તપાસ કરવી જરૂરી છે। સુંસર ગામના લોકો આ બાબતે જયેશભાઈ પટેલની અધિકારીઓ દ્વારા તપાસ થાય એની પણ માંગણી કરી છે। ગોસાઈ સાહેબે આવેદનપત્ર સ્વીકારતા જણાવ્યું હતું કે આમની જે કોઈ માંગણી હશે તેની તપાસ કરીને તમને ગુરુવાર સુધી મેં ન્યાય આપવાની કોશિશ કરીશું। કાકા તમારું નામ શું? લાલમસિંહ મફાતી। ક્યાંથી આવો છો? સુંસરથી। શું પ્રશ્ન લઈને આવ્યા તા આજે પાટણ જિલ્લા સેવા સદન? જિલ્લા કલેક્ટરમાં અમારે જે મકાન સાહેબોને જે ફોર્મ અરજી કરેલ છે અમારે ગૌની જે અમે અગાઉ અરજી કરી છે એમને હજુ મકાન સાહેબ મળી નહીં। અમારી પાછળ જે અરજી કરી છે એમને મકાન સાહેબ મળી નહીં, ચેક આવી ગયા। અચ્છા, તમારી જોડે કઈ પૈસાની માગણી કરી હતી અહીંયાથી? સાહેબ અરજી કઈ માગી હતી પૈસા મારે। અચ્છા, કેટલા પૈસા માગ્યા હતા અને કોને માગ્યા હતા? 10,000 રૂપિયા। અને કોને માગ્યા હતા? કોને માગ્યા હતા? જયેશભાઈ પટેલ। અચ્છા, એ અંદર કોઈ અહીંયા અધિકારી છે? કોણ છે? કારકુન છે। સર્વે કરવા આવ્યા હતા તમારા મકાનમાં? જયેશભાઈ આવ્યા।